હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અબકી બાર નવોદય પાસ જે અંતર્ગત મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા દ્વારા મિત્રો અગાઉના વર્ષના જે મિત્રો અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પેપર છે એનું મિત્રો આજે આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છે બે હજાર પંદર મિત્રો વર્ષ બે હજાર પંદરમાં જે પેપર પૂછાયેલું છે એનો વિભાગ બે મિત્રો ગણિત ખાસ મિત્રો નવોદય પાસ થવા માટે જો નવોદય પાસ થવું મેરિટમાં આવું જો એક જ વિષય મિત્રો જે છે ગણિત જે ગણિતમાં જ બાળકને તકલીફ પડતી હોય છે અને ગણિતમાં જ માર્ક કપાય છે ને મેરિટમાં આવતા નથી ઓકે તો આજે આપણે એનો ભાગ એક સમજશું જેની અંદર એકથી નવ દાખલા આપણે સમજવા પ્રયાસ કરીએ છીએ મિત્રો આની પહેલા પણ વર્ષ બે હજાર જશે ઓકે અને એના ભાગ મિત્રો એક બે અને ત્રણ ભાગ આપણે બનાવ્યા છે ત્રણે ત્રણ ભાગ મેથ્સના સંપૂર્ણ તમારા રીત સાથે સમજાવેલું છે તો ખાસ એ મેળવી લેજો મિત્રો ખાસ ત્રણે ત્રણ ભાગ જોઈ લેજો ઓકે તો આજે વર્ષ બે હજાર જોઈએ અને શેર પણ કરી દેજો સરસ મજાનો પહેલો દાખલો મિત્રો સરસ એક પહેલો દાખલો છે એક વિદ્યાલયમાં ચારસો સાતસો ચાર ડેસ્ક એટલે આપણે બેન્ચ કહીએ છીએ બેન્ચ છે ઓકે હવે જેને બાવીસ વર્ગો એટલે બાવીસ એના રૂમ ઓરડા વર્ગો એટલે ઓરડામાં મૂકવાના ની છે તો દરેક વર્ગમાં બરાબર ડેક્સ મૂકવામાં આવે તો દરેક વર્ગમાં કેટલા ડેક્સ મૂકવામાં આવશે મિત્રો કાંઈ જ નથી સિમ્પલ છે દાખલો સાતસો ચાર ટોટલ બેન્ચિસ અથવા ડેસ્ક છે એને આપણે બાવીસ ઓરડામાં વેચવાની છે તો દરેક વર્ગમાં કેટલી આવે બાવીસ વડે ભાગી નાખો બાવીસ એકા બાવીસ બાવીસ દુ ચુમ્માલીસ બાવીસ છાસઠ મિત્રો છાસઠ ચાર ઉપરથી વરસાદ એટલે જવાબ આવે આપણે બત્રીસ સિમ્પલ એક જ ખાલી ભાગાકાર મિત્રો શું તમે આવા દાખલા કરી શકો કે નહીં આવા જ દાખલા નવોદયમાં મિત્રો પૂછાય છે તો કેટલું સરળ મિત્રો જો આવા દાખલા પૂછાય તો તમને મજા પડી જાય તો આવા દાખલા તમે પણ પ્રેક્ટિસ કરજો ને એક દાખલો તમને હોમવર્કમાં મિત્રો અમારે આપવો છે ખાસ તમારા માટે છે ઓકે હવે એક ધોરણ લખી નાખો ધોરણ એક થી આઠ ધોરણ એક થી આઠની વાત કરીએ એ ધોરણ એક થી આઠની અંદર લખી નાખો મિત્રો ધોરણ એક થી આઠની અંદર ઓકે આઠ વર્ગો હોય ઓકે અને શાળાના પ્રિન્સિપાલ મિત્રો છો એક બોક્સ લઈ આવે છે એ બોક્સની અંદર છસો આઠ ચોકલેટ હોય છસો આઠ ચોકલેટ હોય તો દરેક વર્ગમાં મિત્રો દરેક વર્ગમાં કેટલી ચોકલેટ મળશે દરેક વર્ગના ભાગે કેટલી ચોકલેટ આવશે છસો આઠ છે ટોટલ આઠ એકથી આઠ વર્ગ ધોરણ છે તો પ્રિન્સિપલ લેવાયેલા ચોકલેટ છે બોક્સમાં કેટલી છે છસો આઠ તો દરેકના વર્ગના ભાગે કેટલી ચોકલેટ આવે ઓપ્શન એ સિત્તેર બોતેર ચુમ્મોતેર કે છોતેર જવાબ તમારે મિત્રો આપવાના છે ને આવા જ મિત્રો જો ધ્યાનમાં રાખીને ને નવોદય માટે જો કહી શકાય એવી ગીતા નવોદયની જો ગીતા કહી શકાય જેની અંદર મિત્રો નવોદયના ત્રણ હજાર દાખલા છે એ થી વિશેષ ત્રીસ વર્ષના નવોદયના પેપરના પ્રશ્નો ચેપ્ટર વાઇઝ મિત્રો પ્રકરણની પાછળ આપેલા છે પ્રકરણની પાછળ નવોદયના પૂછાયેલા પેટર્નના બધા જ દાખલા અને સાથે મિત્રો સાતસો વિડીયો સાતસો વિડીયો તમને ફ્રી આપવામાં આવે છે બુકની સાથે મિત્રો યાદ રાખજો એક એક મિત્રો વિડીયોની જો વાત કરીએ તો પચાસ પૈસા પણ એની કિંમત નથી અને બસો પચાસ રૂપિયામાં તમારી બુક તમને કુરિયર સાથે ઘરે અમે પહોંચાડીએ છીએ બસો પચાસ રૂપિયાની બુકની સાથે મિત્રો સાતસો વિડીયો ફ્રી વિચારજો મિત્રો એકદમ સરળ છે અને તમને સરળતાથી સમજાય એ પદ્ધતિમાં પણ અમે બુક્સ આપેલી છે ઓકે તો મેળવી લેજો ત્યાર પછીનો જો બીજો દાખલો જોઈએ છ અંકોની મોટામાં મોટી સંખ્યા પેલી શરત છે છ અંકોની તથા નાનામાં નાની સંખ્યા જે બધા જ અંકો જીરો ચાર આઠ જીરો ચાર છ અને આઠ પુનરાવર્તિત તમારે કરી શકવાની છૂટ આપે છે થી બનાવી શકાય તેનું અંતર છે આમાંથી કયું એનું અંતર હશે અંતર એટલે તફાવત બાદ બાકી ઓકે પેલા તો તમને શરત સમજી લો જે અંકો આપ્યા છે કેટલા

આઠ લાખ ઇઠ્યાસી હજાર છસો ચાલીસ આ છ અંકની મિત્રો કઈ બની ગઈ મોટી સંખ્યા હવે જે મિત્રો નાની સંખ્યા જો કરવાની હોય તો શૂન્ય અંક બેવડાય પણ શૂન્ય ચાર આપે તો બે વખત વધારે શૂન લખવાના પણ જે સંખ્યા છે એ આપણે શરૂઆત કરી ચાર શૂન્ય 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 છ અને આઠ તો ચાર અંકની નાની છ અંકની નાની સંખ્યા અને મોટી સંખ્યા અંક આપતા તમને ચાર એક બે ત્રણ ચાર અંકમાંથી આ બનાવી આઠ લાખ ઇઠ્યાસી હજાર છસો ચાલીસ ચાર લાખ અડસઠ હજાર ઓકે હવે અહીંયા પૂછ્યું છે અંતર અંતર એટલે શું થાય બાદ બાકી ચાલો મિત્રો બાદ બાકી છે બાદ બાકી કરો તમને શું મળશે જવાબ ચાર લાખ ઇઠ્યાસી હજાર પાંચસો ને બોતેર મિત્રો પાંચસો બોતેર જાતે મિત્રો આવા દાખલા કરજો એ આપણો જવાબ બને મિત્રો આવો એક દાખલો આપી દો એક નવ આઠ અને શૂન્ય અંકનો ઉપયોગ કરી મિત્રો તમારે છ અંકની મિત્રો અહીંયા છ અંકની નાની સંખ્યા અને મોટી સંખ્યાનો યોગ ફળ શું મળે મિત્રો આવા દાખલા જાતે કરજો અને હોમવર્ક તમારા માટે છે મિત્રો જે પણ દાખલા હોમવર્ક આપે છે તમે નહીં કરો તો તમને તકલીફ છે મિત્રો અમારા તરફથી બધી જ વસ્તુ તમે અમે તમને આપીએ છીએ મહેનત તમારે કરવાની છે ને મહેનત કરે એના જ મિત્રો ફળ મળે છે જે બેઠા હોય એને કાંઈ મળતું નથી એટલે તમારે વિચારવાનું છે મિત્રો મારે શું કરવું ત્રીજો દાખલો શુભ સરસ છે નીચેના કયા સમૂહ સંખ્યાનો સમૂહ છે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાય મોટી થી નાની એટલે નવ માંથી પાંચ ને ચાર ને એક આજે કયો સમૂહ કહેવાય આને ઉતરતો ક્રમ એટલે મિત્રો અહીંયા તમને સમજવા માટે ઉદાહરણ આપું છું આ રીતે નવ પાંચ સાત આ કયો સમૂહ કહેવાય ઉતરતો ક્રમ પછી આ રીતે હોય એક ચાર પાંચ અને નવ ચડતો ક્રમ તો મિત્રો અહીંયા તમારે ઉતરતો ક્રમ શોધવાનો છે ઓપ્શન દાખલો મિત્રો આપણે ગણવો નથી દાખલો આપણે ગણતરી કરવી નથી ગણતરી ઓપ્શન સોળ હજાર સોળ થી શરૂ થતી હોય તો એ તો કહેવાય જ નહીં મિત્રો આ જે સંખ્યા તમને મળે છે કેવી મળે છે મિત્રો કેવી મળે છે ચડતા ક્રમ ઓકે અહીંયા પણ એક્યાસી છે હવે આ આ જે સંખ્યા ચાર આપીએ છીએ એમાં બ્યાસી તો મિત્રો પાછળ છે અહીંયા બ્યાસી પાછળ છે અહીંયા બ્યાસી આગળ છે તો બ્યાસી હજાર મિત્રો એક્યાસી કરતા મોટા કહેવાય એટલે પછી એક્યાસી હજાર ઓપ્શન સીધી રીતે કહીએ તો ડી આપણો જવાબ બનશે ઓકે આ જ સંખ્યાનો તમારે ચડતો ક્રમ આપી દો ચાર ઓપ્શન આપેલા છે આધાર મિત્રો ચડતો ક્રમ હોય તો શું બને નાનેથી મોટી સંખ્યાના સમૂહ તરફ જતી હોય જાતે બનાવું અને મને પાસ કોમેન્ટ આપજો ઓકે મિત્રો જો નવોદય માટે દરેક વાલીનું સપનું છે પાસ કરવું તો અપેક્ષા છે અ ગણિતની મિત્રો અમે સો ટેસ્ટ આ બુકમાં આપેલી છે અને ફાકરાની વાત કરીએ તો સો ફકરા છે પચાસ ફકરાની ટેસ્ટ છે અને મિત્રો પાસઠ ફકરાના વિડીયો આમાં આપેલા ક્યુ કોડથી આપેલા છે ઓકે તો એક ગુજરાત માત્ર અને મિત્રો ભારતની જો ગુજરાતની વાત નહીં ભારતની જો એક માત્રો ટેસ્ટ હોય સાતસો વિડીયો હોય આવી બુક છે અને એ પણ મિત્રો બસો પચાસ રૂપિયામાં છે ઓકે મેળવી લેજો હવે સરસ જો પ્રશ્ન કહી શકાય તો આ છે શું છે સિત્તેર અને એસી વચ્ચે મિત્રો સિત્તેર અને એસી ની વચ્ચે એટલે એસી વચ્ચે આવેલી બધી જ અભાજ્ય સંખ્યાઓ નું સરવાળું અભાજ્ય એટલે અવિભાજ્ય અથવા એનું બીજું નામ છે મૂળ સંખ્યા ઓકે સિત્તેર થી એસી વચ્ચે અવિભાજ્ય સંખ્યા કેટલી મળે તો તેર ગણેશ સરવાળો મિત્રો કરવાનો છે નવ દસ તેર વધી પડી એક સાતેર એકવીસ ને એક બાવીસ બસો ત્રેવીસ બી આપણો જવાબ બને છે છેને મિત્રો સરળ કેટલો સરળ આવા સરળ દાખલા મિત્રો બે હજાર અને પંદરમાં પૂછાના હવે તમે તૈયારી કેવી કરો છો આના કરતાં પણ અઘરા અઘરા દાખલા મિત્રો આપણી અપેક્ષા જ્ઞાનકી બુકમાં આપ્યા છે આપણે તો ખાસ મિત્રો એમાં પ્રેક્ટિસ વધારે હજુ પણ કરજો હજુ એક દાખલો મિત્રો હોમવર્કમાં જો તમને આપવો હોય તો અહીંયા એક દાખલો સરસ તમારા માટે અમે બનાવીએ છીએ એકાણું થી એકસો દસ મિત્રો વચ્ચે એકાણું થી એકસો દસ વચ્ચે મિત્રો લખજો વચ્ચે આવતી મૂળ સંખ્યાનો સરવાળો કરતા એકાણું એકસો દસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવાનો છે સરવાળો કરતા એકમનો અંક શું મળે બે મળે પાંચ મળે શૂન મળે કે એક મળે ઓપ્શન તમારી જાતે મિત્રો જવાબ દાખલો જોઈએ ઓપ્શન એબીસીડીમાં ટીક કરજો શું જવાબ આવે મિત્રો કોમેન્ટ આપજો તમે ઓકે ત્યાર પછીનો સરસ દાખલો છે નીચેના ને સરળ કરી પરિણામને પરિણામ કરવાના હોય છે જીરો પોઈન્ટ અડસઠ ગુણ્યા ચાર છેદમાં સત્તર ગુણ્યા સો મિત્રો આ સો આની સાથે ગુણી નાખજો સિમ્પલ મિત્રો આ દાખલો છે કે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે એક પોઈન્ટ આડત્રીસ બોતેર આવશે મિત્રો ગુણ્યા સો કરો તો મિત્રો આ પોઈન્ટ છે કોઈ પણ સંખ્યાનો સો સાથે ગુણાકાર કરો મિત્રો સત્તર વડે તમે એનો ભાંગાકાર કરો શું જવાબ આવશે મિત્રો આઠ પોઈન્ટ સોળ આપણો જવાબ બને છે સી જાતે મિત્રો આવા દાખલા કરજો ઓકે એક દાખલો બીજો આપેલી જે સમચોરસ છે એટલે લંબચોરસનું ઘનનું પરિણામ કેટલું મળે મિત્રો આ ઘનફળ ઘનફળનો દાખલો છે ને આ ઘનફળ કેવું છે લંબઘન 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 કહેવાય કહેવાય આને શું ઓકે એનું ઘનફળ છે તો આનો ગુણાકાર આનો ગુણાકાર આનો ગુણાકાર બીજું કાંઈ છે નહીં એલ બી ને એચ બે ગુણ્યા ત્રણ સેમી ગુણ્યા બે તેરી છ છ પંચા ત્રીસ ઘન સેમી મિત્રો દાખલો વાંચીને તમે જવાબ સી ને આવા દાખલા જો પૂછાય જાય તો તમારા રોકડા માર્ગ થઈ જાય મિત્રો આકૃતિ સરસ રીતે આપેલી છે હોય છે તમારે આવા દાખલા મિત્રો જાતે થોડાક પ્રેક્ટિસ કરજો એક દાખલો આવો તમને ઘનફળનો જ આપી દો મિત્રો એક દાખલો તમને આપી દો જાતે ટ્રાય કરજો સરસ આ રીતે એક આપણે ઘનફળની નિશાની દોરી દઈએ ઓકે અહીંયા એક સેમી છે આ મિત્રો પાંચ સેમી કરી નાખીએ અહીંયા બે સેમી ઓકે તો આ સોરી આ બે છે આટલું બરાબર તો તમે વિચારી અને મિત્રો જવાબ આપજો આનું સમઘ લમઘનનું ઘનફળ કેટલું થાય કોમેન્ટ આપશો હવે આ પણ એકદમ ગયા વખતે મિત્રો બે સંખ્યાનો સરવાળો હતો બે હજાર ચૌદના પેપરમાં અહીંયા મિત્રો રકમ વાંચો બે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો છે ઓકે આ એક સંખ્યા એક સ્થારી હોય ઓકે અને બીજી સંખ્યા જો બમણી હોય બીજી સંખ્યા પહેલી સંખ્યાથી બમણી છે તો બે એક્સ બમણી એટલે બે એક્સ આ બે સંખ્યાનો ગુણાકાર કરો તો ત્રણ પોઈન્ટ બાણું આવે મિત્રો આપણો દાખલો અહીંયા બને એક્સ ગુણ્યા બીજી સંખ્યા બે એક્સ બરાબર ત્રણ પોઈન્ટ બાણું આ આપણું સમીકરણ બની ગયું જો સમજાણું હોય મિત્રો હા પાડો સમીકરણ તમને સમજાણું હોય તો હા પાડો આ એક સંખ્યા બે સંખ્યાનો ગુણાકાર ત્રણ પોઈન્ટ બાણું હવે આ બે નો ગુણાકાર આની સાથે કરવાનો થાય છે હવે જો થોડું અહીંયા કોન્સેપ્ટ સમજી લે એક્સ વધતા એક્સ હોય તો બે એક્સ આપણે કરતા હતા પણ એક્સ ગુણ્યા એક્સ હોય તો એક્સનો વર્ગ બેનો ગુણાકાર એક સાથે કરો બે કા બે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થશે બે ગુણાકારમાં છે આ બાજુ થશે બંનેનો ભાગાકાર કરો બે કા બે સૂન બે નવા અઢાર બે છક એક પોઈન્ટ છન્નું ઓકે હવે મિત્રો એક્સનો સ્કવેર બરાબર એક પોઈન્ટ છન્નું મળે છે આપણને ઓકે આપણે શોધવાનું શું છે મિત્રો એક્સ એક્સ બરાબર શું થાશે આનું વર્ગમૂળ કાઢો એટલે એક પોઈન્ટ ચાર આવે તો એક્સ બરાબર નાની સંખ્યા આપણને મળે અહીંયા મોટી સંખ્યા પૂછી હોય મોટી સંખ્યા એટલે બે એક્સ બે ગુણ્યા એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ ચાર એટલે બે પોઈન્ટ આઠ આપણો જવાબ ચૌદો અઠ્યાવીસ થાય બે પોઈન્ટ આઠ આપણો જવાબ બને છે જાતે મિત્રો આવા દાખલા કરજો તમને મજા આવશે ત્રણ અંકની મોટા મોટી સંખ્યા જે આઠ દસ અને બારથી પૂર્ણત ભાગી શકાય તે સંખ્યા કઈ મિત્રો આ ચેપ્ટર લસા ગુસામાં આવા ટોપિક આપણે આપેલા છે લસા ગુસા તમે જોયા હોય ચેપ્ટરના વિડીયો એની અંદર આવા દાખલા આપણે સમજાવ્યા છે પેલા ત્રણે ત્રણ સંખ્યાનો આપણે આઠ દસ અને બાર મિત્રો આઠ દસ અને બાર આપણે લસા લઈએ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે દુ ચાર પાંચ અને બે તેરી છ મિત્રો હવે બે ગુણ્યા મળી એકસો વીસ હવે મિત્રો ત્રણ અંક ની મોટામાં મોટી એટલે ત્રણ અંક ની મોટી નવસો નવ્વાણું થાય છે હવે આ નવસો નવ્વાણું મિત્રો છે એને આપણે લસા વડે ભાગવાના એકસો વડે ભાગવો બાર અઠા છન્નું આવે છે એટલે ઓગણચાલીસ શેષ તો ઓગણચાલીસ શેષ જો બાદ કરી નાખી આ અંકની એવી સંખ્યા છે મોટા મોટી જે આઠ વડે ભાગી શકાય દસ વડે ને બાર વડે પૂર્ણત ભાગી શકાય છે ઓકે તો આ એક દાખલો મિત્રો રીત સાથે બુકની અંદર આપણે આપેલો છે બુક ખોલીને તમે પ્રેક્ટિસ કરી શકો છો ઓકે એક દાખલો હોમવર્કમાં આપી દો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા જે છ વડે અને નવ વડે અને પંદર વડે પૂર્ણતા ભાગી શકાતી હોય તો એ સંખ્યા કઈ મિત્રો જાતે તમે કહેજો ઓકે અને અપેક્ષા જ્ઞાન કી જો મિત્રો તમારે બુક્સ લેવી હોય નવોદયની બુક વન અને બુક ટુ તો આ એકાઉન્ટની અમારી ડિટેલ છે અને ખાસ મિત્રો પાંચસો રૂપિયામાં મેં કુરિયર સાથે ફ્રી આપશું અને તમારા તાલુકા પ્લેસ ઉપર પહોંચાડી દઈશું મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા ગ્રુપમાં અમે તમને આપી દઈશું ત્યાર પછી મિત્રો છેલ્લો દાખલો નવમો દાખલો આ એક દાખલો છે આ ચાર ચાર મિત્રો આનું આપણે આપણે રૂપ આપી દઈએ જો અહીંયા મારે મારે કરવા હોય તો નીચે પોઈન્ટ પછી એક આંકડો એટલે દસ મૂકવા પડશે અહીંયા મિત્રો મારે ચાર કરવા હોય તો મિત્રો શું કરવું પડે ઉપરની સાઈડ ઉપરની બાજુ મારે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે સો મૂકવા પડશે જો આ કોન્સેપ્ટ આટલો સમજાણો હોય તો એના ઉપર આખી રમત છે દાખલાની તો મિત્રો અહીં લખી નાખું ચારના છેદમાં દસ ચારના છેદમાં ઉપર ગુણ્યા સો કરી નાખી વત્તાના વત્તા ચારના છેદમાં અહીંયા નીચે સો અહીં ચારમાં ઉપર કરી અહીંયા દસ કરી નાખી કેમ કે અહીં પોઈન્ટ પછી એક છેદ ઉપર દસ મૂકવા પડશે અહીં પોઈન્ટ પછી બે આંકડા નીચે આપણે સો મૂકવા પડે કે ચારસો વત્તા ચાલીસ છેદમાં એક જ મિનિટ મિત્રો અહીંયા વત્તા છે એટલે આપણે આ રીતે નહીં કરીએ તમને સમજાવવા માટે સ્ટેપ લઈએ અહીંયા ચારસો થઈ જાય અહીંયા ચાલીસ વધતા અહીં ચાલીસના છેદમાં ચારસો મીંડું ગયું અહીંયા મીંડું ગયું અહીંયા મીંડું ગયું હવે લસા ચાલીસ લસા આવે એટલે દસ વડે ગુણી નાખો એટલે મિત્રો અહીં ચારસો થશે અહીંયા ચાર સાથે અહીંયા ચાલીસ થઈ ગયા આપણો દાખલો ચારસો ચાર મિત્રો ચારસો ચાર ને ચાલીસ વડે ભાગી નાખો તો મિત્રો દસ પોઈન્ટ એક આપણો જવાબ બને છે દસ પોઈન્ટ એક સિમ્પલ આપણો જવાબ બને છે દસ પોઈન્ટ એક દાખલો મિત્રો એ આપણો જવાબ બને છે આવો એક દાખલો તમને આપી દઉં જીરો પોઈન્ટ ત્રણ છેદમાં જીરો પોઈન્ટ ઝીરો ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ છેદમાં જીરો પોઈન્ટ ત્રણ ઓપ્શન આ જ છે આ જ રીતે દાખલો હોમવર્કમાં આપું છું જાતે કરજો મિત્રો વધારે પ્રેક્ટિસ કરવી હોય તમારી બુક્સ લઈ લેજો અને મોડલ પેપર તમારે જોતા હોય તો મોડલ પેપર પણ એકસો એંશી રૂપિયામાં અમે તમારા માટે તૈયાર કર્યા છે વીસ મોડલ પેપર ઓકે ખાસ વિડીયો લાઈક અને શેર કરો આવી જ રીતે ફરી પાછા ભાગ બેની અંદર મળશું નવોદયનું જે તમામ સાહિત્ય છે એ મુકાઈ ગયું છે તમે પ્રેક્ટિસ કરવા લાગી જ ઓકે અહીંયા સુધી રાખું જય હિન્દ જય ભારત જય